नमस्कार गुजरात ताजा ने खूब જ ચિંતાજનક સમાચાર ફરી ગુજરાતમાં આવ્યો ભૂકંપ લોકોમાં મચ્યો ફફડાટ ભીષણ તબાહી અને લાશોના ઢગલા 5000 લોકોના થયા મોત અને પીએમ નરેન્દ્ર મોદી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો सर्वप्रथम पीएम नरेंद्र मोदी दिल्ली में मेजर ध्यानचंद स्टेडियम में आदिवासी संस्कृति पर आधारित आदि महोत्सव नु उद्घाटन कर्यु छे। अहीं तेमणे कह्युं के भगवान बिरसा मुंडा ना आदर्श मांथी दरेके प्रेरणा लेवानी जरूर छे। आदिवासियों ने लईने देश गर्वथी आगळ वधी रह्यो छे। चिंताजनक समाचार, फिलिपाइन्स में शक्तिशाली भूकंप आव्यो छे। यूनाइटेड स्टेट जियोलॉजिकल सर्वे अनुसार रिक्टर स्केल पर आ भूकंपनी तीव्रता 6.1 नोंधाई छे। आपने जणावी दे मित्रों के 6 થી વધુ તીવ્રતાના ભૂકંપમાં મકાનોમાં તિરાડો પડે છે, ઇમારતો ધરાશાયી પણ થવા લાગે છે। જો કે ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપને કારણે હજુ જાનમાલના કોઈ નુકસાનના સમાચાર આવ્યા નથી। એટલું જ નહીં મિત્રો, ફિલિપાઇન્સ બાદ ન્યૂઝીલેન્ડમાં પણ શક્તિશાળી ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઈ છે। વેલિંગ્ટનના ઉત્તર પશ્ચિમમાં આવેલા ભૂકંપની ઊંડાઈ જમીનની અંદર 76 કિલોમીટર મપાય છે। ભૂકંપથી કેટલું નુકસાન થયું તે હજી કોઈ માહિતી મળી નથી, પરંતુ પૂરને કારણે ન્યૂઝીલેન્ડમાં સ્થિતિ પહેલેથી જ ખરાબ છે, જેને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે। 60,000 ઘરોમાં પૂરના પાણી ભરાયા છે। હવે ભૂકંપે વધારે મુશ્કેલી વધારી છે। ત્યારબાદ ભૂકંપે મચાવી ભીષણ તબાહી। તુર્કીમાં વિનાશકારી ભૂકંપને કારણે ચારે બાજુ વિનાશ જોવા મળી રહ્યો છે। ચારે બાજુ કાટમાળ જ કાટમાળ અને લાશોના ઢગલા દ્રશ્યમાન થઈ રહ્યા છે। કુદરતી આફતમાં જમીનદોસ્ત મકાન થઈ જતા લાખો લોકો બેઘર બની ગયા છે, તો મોટાભાગના પરિવારો એ સગાથી વિકૂટા પડી ગયા છે, અનેક બાળકો અનાથ બની રહ્યા છે। મૃતકોની સંખ્યા એટલી બધી વધી છે કે તેને દફનાવવા માટે જગ્યા પણ ખૂટી પડી રહી છે। જેમાં મળતી માહિતી મુજબ તુર્કીના મરાસમાં સામૂહિક કબ્રસ્તાનમાં રવિવારે ઓછામાં ઓછા 5,000 લોકોને દફનાવવામાં આવ્યા। ગયા અઠવાડિયે તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપ પછી કાટમાળમાંથી મળી આવેલી લાશોને દફનાવવા માટે ચીનના જંગલોનો એક મોટો સામૂહિક ભાગ કબર ખોદવામાં આવ્યો હતો અને ત્યાં સાફ કરવામાં આવ્યો હતો। સ્થાનિક પ્રશાસનની મદદથી અહીં આખો દિવસ મિનિટે મિનિટે લાશો મળી રહી છે। હવે ફરી ગુજરાતમાં આવ્યો ભૂકંપ। તુર્કી અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં હાલ બચાવ કામગીરી ચાલી રહી છે, તેમજ તાજેતરમાં કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આ દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપીમાં આજે ફરીથી ધરાધ રૂજતા લોકોમાં ભય ફેલાયો હતો। આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.3ની તીવ્રતા નોંધાઈ હતી। આઈએસઆર ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે। ઉકાઈના 20 કિલોમીટર એરિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો। મિત્રો જણાવી દઈએ કે તુર્કીમાં આવેલા ભૂકંપને પગલે વર્ષ 2002માં કચ્છના ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી। સુરતમાં તાજેતરમાં ધરતીકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી, તો સુરતથી 27 કિલોમીટર દૂર દરિયામાં કેન્દ્રબિંદુ નોંધાયું હતું। આ દરમિયાન તાપીમાં ભૂકંપ આવ્યો હતો જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો।